પટલાઈ કરવી ને એટલે અમને બધી ખબર હોય. તું પટલાઈ કરી તો તને ખબર હોય, મને થોડી ખબર હોય. આવલા હામા આયા ગોળાયું, ઈ તો આપણા મહારાજા, એમાં હું વાંધો આપણને? આપણા મહારાજા હે ને, આપણે જઈ ગગન બહુ આણું તેડવા આવી છે ને, તે ના પાડે. ના ન પાડે ને, પણ આપણે જો ગગન નું આણું તેડવા જઈએ છે ને તો આપણને સુકન હારા ન થતા. પણ સુકન ને નફ સુકન ને આપણે હું લેવા દેવા? એટલે એ તને કઈ ખબર પડે કે તું ભલા મહાવ ઢોર ભેગો રે, ઢોર જેવો થઈ ગયો. હા આપણે ના રાજ ની ઢેફા માં પડી છું. પણ અજમલ રાજા રહ્યા ને, ઢેફ ના વાંજ્યા છે. જો વાંજ્યા ના સુકન લઈને આણા તેડો જઈ તો ઓલો ગગો આપણો વાંજ્યો રે, એવું થાય એમ ને? તો ઈ ભાઈ મને થોડી ખબર હોય ભલા માણા. અંકા વ્યો આય અંકા, તો એક રીએ એક રીએ ભાઈ. અરે પ્રધાનજી, રાજકા લોકો કોઈ સારા એવા કામે જતા લાગે છે અને આપણને જો નવડું ફરીને ઉભા એની ખાતરી કરો. જી મહારાજા. અરે રાજકા ભાઈઓ, હા પ્રધાનજી, તમે કોઈ સારા એવા કામે જતા હોય એવું લાગે છે, પણ અમારા મહારાજાને જોઈને અવળું ફરીને કેમ ઉભા છો? અરે પ્રધાનજી, અમે આપના મહારાજાને જોઈને અવળું નથી ફર્યા, અમે તો અમારી વસ્તુ ઘરે ભૂલાતા તો બંને ભાઈ યાદ કરતા હતા. સત્ય કહેશું તો આપના મહારાજા ને રીતો નહીં સડે ને. અરે રાયકા ભાઈ, સાચું કહેશો તો ઇનામ આપવામાં આવશે, નકર જેલના હરિયા ગણવામાં આવશે. નથી કેતા, પણ આજ આ ગરની રહી કેસે કે અરે મહારાજા, આપ પાપી પેટે વાંચ્યા છો મહારાજા. અરે હા રાયકા લોકો, ત્રણ ત્રણ દીકરી હોવા છતાં હું કેવી રીતે વાંચ્યો કહેવાય? અરે તો માત અમે કવિ તમે સાંભળો. હે આજ રબારી
અરે પ્રધાન જી સતીને બોલાવો આજ સજી રે આવીને સ્વામી ન ચરણ મે એ ચરણો માન મે વારંવાર સજી રે આવીને સ્વામી ન ચરણ મે સ્વામી ના દિલ કે મયુદાસ જણા
અરે સતી આજ આપણા સુકન લેવા કોઈ રાજી નથી, ડગલે ને પગલે આજ આપણે રહ્યા, મને મેણા બોલે છે. અરે સ્વામી હું કહું તમે સાંભળો, એ હે વાલા સાને લક્ષ્મી રે બે માર દી ગોરી રે. અરે આ સતી સગુણા જેવી ધન ધન દીકરીઓ મારે આંગણે રમે છે, તો કેવી રીતે આપણે વાંજીઓ અવતાર કહેવાય? અરે સતી દીકરી તો એક પારકા ઘરની થાપણ છે, એને આજ પરણાવો તો કાલ પોત પોતાના સાસરે હોય જાય. જો લૂલો લંગડો પુત્ર હોય ને તો રાજગાદી ચલાવે, નક રાજને તાળા દેવાય. સતી અરે તમારી પણ કેવી વાત સત્ય છે. અરે સતી તો મને વનમાં જવાની રજા આપો. અરે નહીં નહીં સોમી, વનમાં તો હું તમને નહીં જવા દઉં. આપણી દીકરી સગુણા આચાર્ય ઉંમર લાયક થયા છે તો તેના હાથ પીલા કરતા જાઓ. અરે બહુ સારું સતી, પ્રધાનજી જી મહારાજા હાલ ને હાલ રાજગોર ને બોલાવો. આજે પરજન બોલાવે હા
હા મહારાજાએ મને ટકોને નાળ્યો આપ્યું છે તો લાય તારે રાજનું કામ મારે કરવાનું છે હળવે હળવે ચાલતો હે જે આજ હરખે ઉમંગે પંડિત હાલિયા રે
હું તો હાલી હાલી ને તાકી ગયો તાકી ગયો અરે ટકો ને નાળિયો લઈને આવું છું તમારા મહારાજા ને મળું. આ પિંગલગઢ નગરી પઢિયા રાજા રાજ કરે તો તમારા મહારાજા ને કહું કે આપને કોઈ ગોરદેવ મળવા માંગે છે. અરે મહારાજા, એ ગોરદેવ આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, એ ગોરદેવ ને પૂછી જુઓ કે રાજ ગોરણ છે કે પછી ક્યાં ગોર છે. હે ગોર દાદા, રાત ના હોય રખડતા ફખડતા. એટલે રાત ના હોય તો અહીંયા આવે ને. તો બરોબર, મહારાજા રાજ ના કે હે તો એમને પૂછી કે લઈ આવો. આવો ગોરદેવ. અરે ઘણી ખંભા મહારાજા ને. અરે પધારો ભદેવ, કઈ બાજુ થી આવી રહ્યા છો અને કઈ બાજુ તમે જઈ રહ્યા છો? અરે આવું શું અહીંયા સુધી આવ્યો છું? અરે ગોરદેવ, અહીં સુધી આવવાનું કારણ કારણ એ કે અજમલ રાજાની દીકરી સગુણા ઉંમર લાખ થઈ જઈ છે, એનો ટકો ને નાળિયો લઈને આવ્યો છે. જો આપને કોઈ કુંવર હોય મને ગમે તો ટકો ને નાળિયો રહ્યા જિલાવતો. અરે ગોરદેવ, તમે તો એક ચીઠના ચાકર કહેવાય. અગર કોઈ બીજું જો અહીંયા પોકણગઢ નું આવ્યું હોત તો એના રાય રાય જેવા ટુકડા કરે. કારણ કે મારે ને અજમલ ને 20-20 વર્ષથી વેર ચાલુ આવું છે, તો શ્રી ફળ કેવી રીતે સ્વીકાર કરું? અરે નહીં નહીં મહારાજા, ચા સુધી વેરા ને વસૂલાત ચાલશે. કા દીકરી દીધે વેર વળે, કા દીકરી લીધે વેર વળે. અરે હા ગોરદેવ, આમ સમજીએ તો તમારી કઈ વાત પણ સત્ય છે. માટે આપ બિરાજમાન ગાઓ. પ્રધાનજી મહારાજા, રાજમાંથી તમારી માતુશ્રી ને બોલાવો. બહુ સારું. એજી આજે પરદાન બોલાવે.
અત્યારે રાજ દરબારમાં શા માટે અમને બોલાયા? અરે માતોશ્રી, કામ મારે નહીં પણ મારા મહારાજાને પીડ્યા છે. અરે હા સ્વામિનાથ, અત્યારે રંગમહેલમાં શા માટે અમને બોલાયા? અરે સતી, પોકણગઢથી બધા ટકોને શ્રીફળ લઈને આવ્યા છે, પણ આપણે 20-20 વર્ષથી વેપ ચાલ્યા છે, તો આપણે કહેવાની શું મરજી છે? અરે હા સ્વામિનાથ, જેવો આપનો મત થાય એવો તમારા ઘરનો મત થાય ને. અરે બહુ સારું છે, પરને બોલાવો. બહુ સારું સ્વામિનાથ. આજ પરત આજ માતાજી બોલાવે કુંવરિયા જોરે, yeah.
सोना ना नाल यार जेलो बेटा मारा सोने ना नाल यार जेलो आज पहला रे पाना रे पंडित फेर रे आज पहला Yeah.
લાગી મહારાજા ત્રીજા પાને લગ્ન નું મુહૂર્ત આવે છે સાતમ ને સોમવારું તમારે જા કંકોત્રા લખાવવા લખીને કહો સહાય મકલો Thank you.
હરે હા ગોરદેવ તો હવે સાચો સાચ મંડપ પણ રૂપી આપો ઓ સર હે માંડવડે સોનાડા ચાર તંબરે રૂપા પચાસ રૂપિયા રામ ભરોસે આવશે એમની માનતા અહીંયા પૂરી થાય છે બોલો રામા પીરની જય લાય તારે આથી ચાલતો થઉ કુકણગઢ સુધી એ જી આજ રકે ઉમંગે પંડિત હારિયા રે વીસ રૂપિયા રામ ભરોસે આવશે એમની માનતા અહીંયા પૂરી થાય છે બોલો રામા પીરની જય અરે પ્રધાનજી ઘણા સમયથી ગોરદેવ ગયા છે હજી આયા કેમ નહીં અરે મહારાજા આવતા જ જણાય અરે ઘણે ખંભા મહારાજા અરે આવો ગોરદેવ આવો ક્યાં ટક્કો ને નાળિયેર જીલાવીને આવ્યા અરે મહારાજા આપને મને ના પાડી હતી તે છતાં હું પિંગલગઢ બેન સગુણાનું સપમણ પાકું કરીને આવ્યો છું અરે હા ગોરદેવ જેવા મારે સગુણાના લેખ શું વારા મુહૂર્ત આવ્યા છે સા તમને સોમવારું લગ્નનું મુહૂર્ત આવ્યું છે તો તમારે જા કંકોત્રા લખવાના લખી કંકુ સાટી મારે લખવી કંકુ તરી
આવ્યું લો કંકોત્રા લખી નાખ્યા. અરે હા ગુરુદેવ તો હાલ ને હાલો તમે ગણેશ સ્થાપના કરી નાખો. હે ગણેશ ગુદાળા ને મોટી રે સુદા નાખો એ મારો માંડ